તાજેતરમાં સુરત અને વડોદરાના મનપા કમિશનરની પરસ્પર બદલી કરવામાં આવી હતી ત્યારે આજથી શાલિની અગ્રવાલ સુરતના નવા મનપા કમિશનર તરીકે સ્થાન સોંપશે. શાલિની અગ્રવાલ સામે સુરતના ડુમ્મસ સીફેસ, રિવરફ્રન્ટ અને બેરેજ સહિતના પ્રોજેક્ટ સહિત અનેક નવા પડકારો તૈયાર છે, જેમાં સુરતમાં અપૂરતી ગ્રાન્ટ સામે વિકાસના હજારો કરોડોના કામો શરૂ થઈ ગયા છે. તદુપરાંત સુરત મનપાના નવા આવકના સ્ત્રોત ઊભા કરવાનું પણ નવા મનપા કમિશનર માટે એક ચેલેન્જ કહી શકાય છે. 800 કરોડના ડુમ્મસ પ્રોજેક્ટ માટે પાલિકાના સરકારી જમીન મેળવવાના પ્રયાસ શરૂ છે. સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરાઈ હોવા છતાં હજુ સુધી ગ્રાન્ટની મંજૂરી મળી નથી. આજે સુરત મહાનગરપાલિકામાં કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યું છે. સુરત ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારત દેશમાં એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે આગળ વધી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર સુરતના ઘણા બધા પ્રોજેક્ટ્સમાં ગ્રાન્ટ આપીને સુરત પોતાની એક ઓળખાણ ભારત દેશમાં પ્રસ્થાપિત કરી શકે એમના માટેના પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાત સરકાર શ્રી તરફથી પણ સુરત સિટીને સર્વાંગી વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટ અને સાક્ષાકાર આપવામાં આવી રહ્યું છે. સુરત મિની ભારત સિટી તરીકે ઓળખાય છે અને અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તંત્ર બધું મળીને સુરતને એક મોડલ સિટી તરીકે ભારત દેશમાં ઊભું કરવા માટે કટિબદ્ધ છે. હું આપના તરફથી સુરતવાસીઓને ખાતરી આપવા માગું છું કે સુરતના સર્વાંગી વિકાસ માટે અને સુરતને ભારતના સ્થળમાં ભારતમાં નંબર 1 સિટી બનાવવા માટે સ્વચ્છતા હોય કે વોટર યુઝ હોય કે બીજા કોઈ પણ બાબતો હોય એના માટે કટિબદ્ધ રીતે મહેનતથી અને ખંતથી કામ કરીશું અને સુરત સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં અને દરેક યોજનામાં આગળ રહે એમના માટેના ખૂબ કટિબદ્ધ રીતે પ્રયાસ કરીશું. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.